હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? શું કરી રહ્યા છો? કશું નહીં, કેમ? કંતારો આવે છે. હા, ઘણા દિવસોથી તમે ઘરની બહાર નથી ગયા, બરાબર ને? તો તમારા બધાએ બહાર જવું છે? હા, તો તમે બધા મારી સાથે સ્કૂલે આવવા માંગો છો? હા, તો ચાલો આપણે સ્કૂલ ફરવા માટે જઈએ. ઘણા દિવસથી સ્કૂલ નથી આવ્યા, તો તમને સ્કૂલની યાદ આવે છે ને? તો ચાલો હું તમને સ્કૂલની સફર કરાવું. પણ તેના માટે તમારે તમારી આંખો બંધ કરી દેવી પડશે. જે પણ આંખ ખુલ્લી રાખશે તે ઘરે જ રહી જશે. તેથી બધા પોતાની આંખો બંધ કરી દો અને ફક્ત મારો અવાજ સાંભળો. તો ચાલો આપણે સ્કૂલે જઈએ. ફ્રેન્ડ્સ, આપણે સ્કૂલ જઈ રહ્યા છીએ. રસ્તામાં આવતા બીજા વાહનો તમને દેખાય છે? હા, જુઓ, રસ્તાની આજુબાજુ વરસાદ પડવાથી લીલું લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. જુઓ તો, આપણે તો સ્કૂલ આગળના રસ્તા પર આવી ગયા. બાજુની નહેરમાં તો જુઓ, પાણી કેવું ઝડપથી વહી રહ્યું છે. અરે, આપણે સ્કૂલ આગળ તો કેવો સરસ મજાનો ગેટ બનાવેલો છે. જુઓ, તેમાં મોટા અક્ષરે લખ્યું છે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. તો ચાલો આપણે સ્કૂલની અંદર જઈએ. અરે, બધી બસો તો જુઓ, જાણે તમારી જ રાહ જોઈને ઊભી હોય એવું લાગે છે. ચાલો આપણે સારામાં જઈએ. પ્રાર્થનાનો સમય થઈ ગયો છે. જુઓ તો, બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. તો તમે પણ બેસી જાઓ, આપણે પ્રાર્થના શરૂ કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ફ્રેન્ડ્સ, આપણી સારામાં તો કેટલી સુંદર પ્રાર્થના થાય છે. પ્રાર્થના સાંભળીને આપણું મન આનંદિત થઈ જાય છે, બરાબર ને? તો ચાલો હવે આપણે આપણા વર્ગખંડમાં જઈએ. તો તમને તમારો વર્ગખંડ યાદ છે ને? હા, તો ચાલો. તમને તમારો વર્ગખંડ મળી ગયો? હા, ચાલો હવે અંદર જઈએ. શું દેખાય છે? તમને બેસવાની જગ્યા દેખાય છે? બેન્ચ, બ્લેકબોર્ડ, બુલેટિન બોર્ડ, પંખા, લાઇટ, આ બધું તમે જોઈ શકો છો? હા, એજ્યુકમ, કબાટ દેખાય છે ને બધું? હા, તો કેવું લાગે છે? બહુ દિવસે વર્ગમાં આવ્યા, બરાબર ને? હા. અરે અરે, તમે બધા ક્યાં ચાલ્યા? આખી સ્કૂલ ફરવી છે? ઓ, તો ચાલો હું પણ તમારી સાથે આવું છું. ચાલો આપણે કોમ્પ્યુટર લેબમાં જઈએ. જુઓ તો, કોમ્પ્યુટરના ટીચર દેખાય છે? હા, તો તેમને હેલો કહી દો. હેલો ટીચર. ચાલો હવે આપણે લાઇબ્રેરીમાં જઈએ. જુઓ તો, લાઇબ્રેરીના ટીચર તો તમારા માટે નવી નવી વાર્તાની ચોપડીઓ ગોઠવી રહ્યા છે. ટીચર કહે છે, આવો હું તમને વાર્તા સંભળાવું. તો ટીચરને કહી દો, હવે અમે થોડા જ દિવસોમાં આવવાના છે, ત્યારે નવી નવી વાર્તા વાંચીશું. હમણાં આવજો. ચાલો હવે આપણે નીચે જઈએ. ક્યાં જઈશું? ગાર્ડનમાં. અરે વાહ, તમે તો ખુશ થઈ ગયા. તમને બધાને ગાર્ડનમાં જવાનું ગમે છે ને? હા, તો ચાલો. અરે, પણ દોડા દોડી નહીં, જરા સંભાળીને ચાલશો. વરસાદની ઋતુ છે ને, તો જુઓ
ગાર્ડન ભીનું થયેલું છે, તમે લપસી જશો. જુઓ તો ગાર્ડનનું ઘાસ કેવું સરસ લીલું લીલું ઉગી નીકળ્યું છે. હમણાં જ વરસાદ પડ્યો છે જાણે. ગાર્ડનનું ઘાસ અને એની આસપાસ બીજા બધા છોડવાઓ પણ જુઓ કેવા દેખાય છે. ફૂલો ખીલેલા દેખાય છે ને? હા, જુઓ તો પેલા ફૂલ ઉપર કેટલું સુંદર પતંગિયું બેઠું છે. કેટલું સુંદર લાગે છે, બરાબર ને? ચાલો હવે તમને અહીં રમવું ગમે છે? હિંચકા, લસરપટ્ટી, ગાવું છે ને? હા. અરે જુઓ આકાશમાં, તો જરા જુઓ આકાશમાં, તમને કારા વાદળો દેખાય છે તો બીજી તરફ તડકો પણ નીકળ્યો છે. અરે જરા ધ્યાનથી જુઓ, પેલી બાજુ તો મેઘધનુષ્ય દેખાય છે. અરે વાહ, કેટલું સુંદર લાગે છે. ફ્રેન્ડ્સ, આવા વાતાવરણમાં બહાર ફરવાનું કેટલું સારું લાગે. જુઓ તો હવે તો વરસાદના ધીમા ધીમા ફોડા પડવાનું પણ શરૂ થઈ ગયું છે. તમને આવા વાતાવરણમાં બહાર ફરવા જવાનું ગમે છે? હા. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આવા સુંદર કુદરતી વાતાવરણમાં ફરવા જઈશું, તો તમે બધા મારી સાથે આવવા તૈયાર છો ને? ઓકે. પણ હવે તમે તમારી આંખો ખોલી દેજો, કેમ કે હવે આપણે જ્યાં ફરવા જવાના છે ત્યાં ખૂબ જ સુંદર સુંદર દ્રશ્યો જોવાના છે. તો ચાલો આપણે નર્મદા મૈયાનો પ્રવાસ કરવા જઈએ. ચાલો ત્યારે આજે એક નવી જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર જેટલી. તમને થશે, અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય. પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય, ને મજા એટલી જ આવશે. તો ફ્રેન્ડ્સ, આપણે એમ સામાન્ય રીતે જ્યારે પ્રવાસ જઈએ છીએ તો બસમાં કે કારમાં જઈએ છીએ, બરાબર ને? હા. હવે આજે જે આપણે પ્રવાસ કરવાના છે તે કેટલો લાંબો છે ખબર છે? 1312 કિલોમીટર જેટલું અંતર આપણે કાપીને જવાના છે. તો તમને થતું હશે કે આટલે બધે દૂર ક્યારે પહોંચી રહેશું? અને આપણે બસ કે કારમાં પણ બેસીને થાકી જતા હોઈએ તો અહીં પણ થાકી જઈશું. પણ ફ્રેન્ડ્સ, આપણે તો પંખીની પાંખે અને પાણીના પ્રવાહે, એટલે પંખી પાંખ ફફડાવીને કેવું દૂર દૂર સુધી ઉડી જાય છે, અને પાણીને તમે જોયું છે કે ઝડપથી કેવું વહીને ચાલ્યું જાય છે. તો એટલી જ ઝડપથી આજે આપણે આ પ્રવાસ કરીશું, જેથી તમને થાક પણ નહીં લાગશે અને આપણો સમય પણ વધારે બગડશે નહીં, પણ મજા તો એટલી જ આવશે. મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ. ત્યાં મેકલ નામનો પર્વત છે. એની તળેટીમાં એક વિશાળ સરોવર છે, અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. જો મિત્રો, આ આપણા ગુજરાતનો નકશો છે. તેમાં તમને તીર દેખાય છે? હા, તે ગુજરાતની પૂર્વ બાજુ છે. હવે ભારત દેશના નકશામાં જુઓ, તમને ડોટ કરેલું ગુજરાત રાજ્ય દેખાય છે? હા, તે ગુજરાતની પૂર્વ બાજુ છે. તો એની પૂર્વ તરફ જ આપણે આગળ વધીએ તો મધ્યપ્રદેશ રાજ્ય આવે છે. તો આપણે છેક તીર બતાવ્યું છે ત્યાં સુધી પહોંચી જવાનું છે. મધ્યપ્રદેશની પણ છેક પૂર્વ તરફ મેકલ નામનો પર્વત આવેલો છે. જુઓ, તમને ત્રિકોણ આકારનું ચિહ્ન દેખાય છે ને? હા, તો એ મેકલ પર્વતનું ચિહ્ન છે. જો આ મેકલ પર્વતમાળા છે, ત્યાંનો કુદરતી નજારો કંઈક આવો દેખાય છે. તો આ મેકલ પર્વતમાળાની તળેટીમાં એક વિશાળ સરોવર આવેલું છે, જેનું નામ છે અમરકંટક. તો જો આ અમરકંટક
સરોવર છે, તો આ સરોવરથી આપણી નર્મદા મૈયા પોતાનો પ્રવાસ શરૂ કરે છે. તો ચલો આપણે આગળ જોઈએ. આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચરકતી ને સરકતી રેખા દેખાય, એ જ નર્મદા. ઉપરનો ભાગ ઉત્તર ભારત ને નીચેનો ભાગ દક્ષિણ ભારત. જો આ ભારત દેશના નકશામાં તમને ભૂરા રંગની લાઈન દેખાય છે, હા, એ આપણા નર્મદા નદીનો વહેવાનો માર્ગ બતાવે છે. તમે જોઈ શકો છો કે જાણે ભારત દેશના બે ભાગ પાડી દીધા હોય તેવું લાગે છે. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે, ઉત્તરમાં વિંધ્ય ને દક્ષિણમાં સાતપુડા, ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા. જો આ ઉત્તરમાં આવેલી વિંધ્યની પર્વતમાળા છે, ત્યાંનું કુદરતી સૌંદર્ય જુઓ. હા, હવે આ જુઓ, આ દક્ષિણમાં આવેલી સાતપુડાની પર્વતમાળા છે. આપણે નર્મદા મૈયા આ બંને પર્વતમાળાની વચ્ચે થઈને વહે છે અને ત્યાંથી નીકળીને એ ઉછળતી કૂદતી એટલે કે એટલો વેગીલા પ્રવાહ સાથે આગળ વધે છે આપણી નર્મદા મૈયા. તો જો આ નર્મદા મૈયાનો પ્રવાહ બે પર્વતો વચ્ચે થઈને આગળ વધે છે. તો ફ્રેન્ડ્સ, આપણે નર્મદા નદી જ્યાંથી નીકળે છે તે સ્થળ ઉપર આવી પહોંચ્યા છે, બરાબર ને? કેટલે દૂર સુધી આવી ગયા, તો કંઈક થાકી તો નથી ગયા ને? એવું લાગે તો ચાલો હવે આપણે થોડી વાર આરામ કરી લઈએ. ત્યાં સુધી નર્મદા નદી જ્યાંથી નીકળે છે તે અમરકંટક સરોવર ને આપણે સેર કરીએ, ત્યારબાદ આ વિંધ્યની પર્વતમાળા અને સાતપુડાની પર્વતમાળા તેના સુંદર દ્રશ્યોને જોઈએ. તો આગળનો પ્રવાસ હવે આવતા અંકમાં કરીશું. આવજો.